बाळको आपणे भारत रत्न डॉक्टर आंबेडकर पाठ त्रण समझी गया। शब्द समझूती अने रूढ़िप्रयोगनी पण वात करी लीधी। हवे आजे आपणे भाषा सज्जता विषय अने स्वाध्यायनी वात करीशुं। भाषा सज्जता में सौथी पहला नीचेना शब्दों वाँचो, एमां एकडो करीने जो लख्यु छे सामे, छोकरी दासी राणी कूतरी चकली वांसळी छत्री वगैरे, बराबर। पछी एनी नीचे बे नंबर में मोरलो छोकरो घोड़ो वांदरो पंखो घड़ो अने खाटलो। नंबर त्रण तगड़ो छे ने त्यां छोकरू कूतरू आंगणू बारणू रमकड़ू वगैरे। तो एक बे ने त्रण लाइन में शब्दों छे, तो उपरना पहला मां शब्द छे बधा, छोकरी दासी राणी कूतरी, तो एमा कयो प्रत्यय लागेलो छे? तो छोकरी ई आव्युं ने पाछळ, दासी, तो आ बधा शब्दों छे एनी पाछळ मोटे भागे ई प्रत्यय लागेलो छे। तो ज्यां ई प्रत्यय लाग्यो होय तो एने स्त्रीलिंग कहेवाય। नंबर बे, मोरलो छोकरो घोड़ो वांदरो, तो मोरलो ओ आव्युं ने पाछळ, छोकरो घोड़ो, तो ओ प्रत्यय लागेलो छे। तो जे शब्दोनी पाछळ मोटे भागे ओ प्रत्यय लागेलो होय एने पुल्लिंग कहेवાય। पहेलामां स्त्रीलिंગ, બીજામાં પુલ્લિંગ, અને નંબર ત્રણ છોકરું કૂતરું આંગણું બારણું રમકડું વગેરે, તો આ બધા શબ્દો છે તેમાં છોકરું ઉ પ્રત્યય લાગ્યો। જુઓ, આંગણું કૂતરું બારણું તમે બોલશો ને તો ઉ પાછળ પ્રત્યય લાગેલો છે। તો જે શબ્દની પાછળ ઉ પ્રત્યય લાગેલો હોય તેને નપુંસકલિંગ કહેવામાં આવે છે। તો હવે આ બધા શબ્દો ભેગા આપ્યા હોય તો આપણે કઈ રીતે એ છૂટા પાડી શકીએ? તો એમાં યાદ રાખવાનું ખાસ તમારે કે શબ્દમાં લિંગને ઓળખવા માટે, એટલે કે સ્ત્રીલિંગ છે, પુલ્લિંગ છે કે નપુંસકલિંગ છે, એ જાણવા માટે અને ઓળખવા માટે કેવી, કેવો અને કેવું એ પ્રશ્ન પૂછીએ ને આપણે મનમાં તમે એ પ્રશ્ન પૂછશો તો તરત લિંગ વિશે સરળતાથી આપણે જાણી શકાય છે। દાખલા તરીકે ચકલી હોય તો ચકલી છે, ચકલી કેવો એમ કહેવાય, ચકલી કેવું એમ બોલશો તો નહીં સારું લાગે ને, તો ચકલી, તો કે કેવી, ચકલી કેવી છે એમ, તો ત્યાં સ્ત્રીલિંગ આવ્યું। હવે ઘોડો શબ્દ હોય તો ઘોડો કેવી છે એમ કહેવાય, પણ આપણે શું કહેશું, ઘોડો કેવો છે, ઘોડો કેવો એમ, તો એ પુલ્લિંગ। અને કૂતરું જુઓ, ઉપરથી આવ્યો ને તો નપુંસકલિંગ, તો સ્ત્રીલિંગ પુલ્લિંગ અને નપુંસકલિંગ એ જાણવા માટે કેવી તો એ સ્ત્રીલિંગ કહેવાય, કેવો તો એ પુલ્લિંગ, અને કેવું તો એ નપુંસકલિંગ। તો આ રીતે વર્ગીકરણ આપણે કરવું હોય, બધા શબ્દો મિક્સ આપ્યા હોય તો આપણે કઈ રીતે કરશું? મનમાં એ શબ્દને તમારે બોલવાનો, એટલે ત્યાં કયો પ્રત્યય લાગ્યો છે એ જાણી શકાશે। ધારો કે શું છે, નીચે જો શબ્દ આપ્યા છે, પિતા, સૂર્યકિરણ, શિક્ષક, પુસ્તક, કુમળી, દીકરો, ઉજાસ, કિશોર, ભીમરાવ, જ્ઞાતિ અને આઝાદી, બરાબર। તો આ બધા શબ્દો આપ્યા છે ને, તો એને તમારે નીચે સ્ત્રીલિંગ પુલ્લિંગ નપુંસકલિંગ એ ત્રણ વિભાગની અંદર વર્ગીકરણ કરતાં શીખવાનું છે। હવે સૌથી પહેલાં પિતા છે, તો પિતા ક્યાં આવશે, તો પુલ્લિંગમાં લખવું પડશે, બરાબર ને, વચ્ચેના ખાનામાં। સૂર્યકિરણ કેવું, તો નપુંસકલિંગમાં આવશે। શિક્ષક તો ત્યાં પુલ્લિંગમાં આવશે। પુસ્તક, તો પુસ્તક કેવું એમ આપણે એમ કહીએ ને, તો એ નપુંસકલિંગમાં આવશે। કુમળી તો એ સ્ત્રીલિંગમાં। દીકરો તો એ ક્યાં આવશે, પુલ્લિંગમાં। ઉજાસ તો ઉજાસ છે એ પુલ્લિંગમાં આવશે। કિશોર તો એ પણ પુલ્લિંગમાં આવશે। ભીમરાવ તો એ ભીમરાવ એ પણ પુલ્લિંગમાં આવશે। જ્ઞાતિ, જ્ઞાતિ કેવી એમ કહીએ ને, તો એ સ્ત્રીલિંગમાં આવશે। આઝાદી તો એ પણ સ્ત્રીલિંગમાં આવશે। બાળક તો બાળક છે કેવો છે ને કેવું એ, પણ બાળક કેવું એમ આવે ને, બાળક તમે બોલો એટલે, તો એ નપુંસકલિંગમાં આવશે। પુત્ર તો પુત્ર છે પુલ્લિંગમાં આવશે। તો આ રીતે તમારે શબ્દો ભેગા આપ્યા હોય તેને છૂટા મનમાં પ્રશ્ન કરવાનો, કેવી, કેવો અને કેવું, તો તરત તમને યાદ આવી જશે કે આપણે સ્ત્રીલિંગ છે, પુલ્લિંગ છે કે નપુંસકલિંગ છે। તો આ રીતે તમારે ભાષા સજ્જતા છે એ રફનોટની અંદર લખવાનું છે। હવે આવે છે સ્વાધ્યાય। સ્વાધ્યાયમાં પ્રશ્ન એક,
નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો, એટલે કે આપો. પહેલો છે, ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યાં થયો હતો? તો ડૉક્ટર આંબેડકર છે ટૂંકમાં ક્યાં જન્મ્યા હતા, બરાબર ને? તો ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશ રાજ્યના મહુ ગામમાં 14 એપ્રિલ ઈસવીસન 1891માં થયો હતો. પ્રશ્ન 2, ડૉક્ટર ભીમરાવના માતા પિતાના નામ જણાવો. તો ડૉક્ટર ભીમરાવની માતાનું નામ ભીમાબાઈ અને પિતાનું નામ રામજીભાઈ હતું. પ્રશ્ન 3, ડૉક્ટર ભીમરાવને પિતા પાસેથી વારસામાં શું મળ્યું? તો એનો જવાબ, ડૉક્ટર ભીમરાવને પિતા પાસેથી વારસામાં પ્રેમ મળ્યો હતો. 4th સવાલ, ડૉક્ટર ભીમરાવની વાંચન પ્રીતિ કેવી હતી? તો ડૉક્ટર ભીમરાવની વાંચન પ્રીતિ અનન્ય હતી. તેઓ પેટની ભૂખ વેઠીને પણ પુસ્તક ખરીદતા અને વાંચતા હતા. તો બાળકો, હવે પ્રશ્ન 2 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને કહો. તો એમાં પહેલો સવાલ છે, આ પાઠમાંથી ડૉક્ટર બાબા સાહેબના કયા ગુણો તમને વિશેષ ગમ્યા? ગુણો તો ઘણા છે, પણ સૌથી વધારે કયા ગુણો તમને ગમ્યા? તો એનો જવાબ આવશે કે આ પાઠમાંથી ડૉક્ટર બાબા સાહેબના ગુણો અમને નીચે પ્રમાણે ગમ્યા. એમ તો પહેલું, વાંચન પ્રીતિ, તેઓનો વિદ્યાપ્રેમ, દલિતો અને પીડિતો પ્રત્યેની લાગણી, સ્ત્રીઓ પ્રત્યેનો તેમનો આદર અને અન્યાય સામે લડવાનું ખમીર વગેરે ગુણો અમને વિશેષ ગમ્યા. આ એનો જવાબ છે. બીજો પ્રશ્ન, આ પાઠમાં તમે ડૉક્ટર બાબા સાહેબની વિદ્યા મેળવવાની ધગશ વિશે જાણ્યું, તમે વિદ્યા મેળવવા કેવા પ્રયત્ન કરશો? તો કે એનો જવાબ શું આવે, તો હું પણ ડૉક્ટર બાબા સાહેબની જેમ વિદ્યા મેળવવા તનતોડ મહેનત કરીશ, એટલે કે મહેનત કરીશું, શાળામાં નિયમિત હાજરી આપીશું, શિક્ષક ભણાવે તે ખૂબ જ ધ્યાનપૂર્વક અને મન લગાવીને ભણીશું, એટલે કે ભણીશ. તો આ રીતે એનો જવાબ આવે. ત્રીજો સવાલ છે, ડૉક્ટર ભીમરાવના ઘડતરમાં કયા 3 મહાપુરુષોનો ફાળો છે? તો કે ડૉક્ટર ભીમરાવના ઘડતરમાં જ્યોતિબા ફૂલે, ભગવાન બુદ્ધ અને સંત કબીર જેવી પ્રતિભાઓનો ફાળો છે. તો આ રીતે ત્રીજા પ્રશ્નનો જવાબ છે. પ્રશ્ન 4, ડૉક્ટર ભીમરાવના જીવનના મહત્ત્વના કાર્યો કયા કયા છે? તો એનો જવાબ છે, ડૉક્ટર ભીમરાવના જીવનના મહત્ત્વના કાર્યો નીચે મુજબ છે. પહેલું, તો કે સ્વતંત્ર ભારતના બંધારણના ઘડવૈયા તરીકે મહત્ત્વની કામગીરી કરી. આ એક એનું પહેલું કાર્ય. 2, સ્ત્રીઓને મતદાન કરવાનો અધિકાર મળે તે માટે આગ્રહ કરનાર ડૉક્ટર બાબા સાહેબ હતા. 3, કાયદાઓની સાથે તેઓ સ્ત્રી શિક્ષણને ઉત્તેજન મળે તે માટે વિદ્યાર્થીનીઓની ફીમાં છૂટ અપાવી, છાત્રાલયો બાંધવા, મફત જગ્યા અપાવી, ફાળો ભેગો કરી, ભોજનની વ્યવસ્થા કરી. 4th કાર્ય છે, તેઓએ સ્ત્રી શિક્ષણ મેળવવાનું, સ્ત્રીઓને સત્તાસ્થાને પહોંચવાનો, વિવાહ વિચ્છેદનનો, પિતાની મિલકતમાં ભાગ મેળવવાનો અને પુનઃ લગ્નનો અધિકાર અપાયો. તો આપણે એને સરસ મજાનું કામ કર્યું. 5, તેમણે બહિષ્કૃત હિતકારીની સભા નામની સંસ્થાની સ્થાપના કરી. તેના દ્વારા પ્રજામાં સામાજિક અને આર્થિક ઉત્થાનની વિવિધ પ્રવૃત્તિઓ ચલાવી. 6, આપણા દેશની આઝાદીની લડાઈમાં પણ ડૉક્ટર બાબા સાહેબે મહત્ત્વની ભૂમિકા ભજવી. તો આ રીતે 4th પ્રશ્નનો જવાબ છે એ તમારે લખવાનો છે. હવે પ્રશ્ન છે એ પાના નંબર 81 ઉપર, બરાબર, સમાનાર્થી શબ્દ લખો. જે ઓલો પ્રશ્ન છે એ આપણે 5 મહાનુભાવના નામ તમે ગોતવા પ્રયત્ન કરજો. ભારત સરકાર દ્વારા સન્માન મળ્યું છે તો ડૉક્ટર આંબેડકરને મળ્યું, એની જેમ બીજાને મળ્યું હોય એવા મહાનુભાવોનું નામ જાણી અને લખજો. પ્રશ્ન 3, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. નવાઈ, તો અચરજ અને આશ્ચર્ય, 2 એના જવાબ આવે. તંગી, તો અછત. મહત્વ, તો અગત્ય. ગરીબ, તો દીન પણ કહેવાય અને રાંક પણ કહેવાય. અને હૃદય, તો દિલ.
આ રીતે સમાનાર્થી શબ્દો લખવાના છે. ચોથું, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો પેલું અંધકાર, તો ઉજાસ. વિશાળ, તો સાંકડું. દુર્ભાગ્ય, તો સદભાગ્ય. દોષ, તો ગુણ. દૂષણ, તો ભૂષણ. આનંદ, તો શોક. તો આ રીતે તમે વિરુદ્ધાર્થી શબ્દ પણ લખી લેજો. પ્રશ્ન 5, નીચેના શબ્દોની સાચી જોડણી ધ્યાનમાં રાખો. આ શબ્દો બધા સાચા જ લખેલા છે, આપણે ફરીવાર એ શબ્દ જોઈને લખી લેવાના છે. માતૃસુખ, શિક્ષક, અસ્પૃશ્ય, શિષ્યવૃત્તિ અને આર્થિક. તો આ શબ્દો જોઈને યાદ રાખજો એની જોડણી કઈ રીતે છે, અને બે વખત શાંતિથી સારા અક્ષરે એ જવાબ લખી લેજો. પ્રશ્ન 6, નીચેના દરેક શબ્દનો વાક્ય પ્રયોગ કરો. પહેલો શબ્દ છે બુદ્ધિમાન, તો એના માટે વાક્ય ઘણા બધા બની શકે, પણ ડૉક્ટર બાબા સાહેબ એક બુદ્ધિમાન વ્યક્તિ હતા. બીજું ગ્રંથ, તો રામાયણ આપણો ધાર્મિક ગ્રંથ છે, એટલે કોઈ પણ પુસ્તક ધાર્મિક હોય એનું નામ લખી શકાય, પણ આ રીતે વાક્ય બને. શિષ્યવૃત્તિ, તો તેજસ્વી વિદ્યાર્થીઓને સરકાર શિષ્યવૃત્તિ આપે છે. સમાજોદ્વાર, તો ડૉક્ટર બાબા સાહેબ એક સમાજોદ્વાર હતા, એટલે સમાજનો ઉદ્ધાર કરનાર હતા એમ. ભારત રત્ન, તો ડૉક્ટર બાબા સાહેબને ભારત રત્નનું સન્માન મળ્યું હતું. તો આ રીતે તમારે છઠ્ઠો પ્રશ્ન છે એના વાક્યો બનાવીને લખવાના છે. પ્રશ્ન 7, નીચેની ખાલી જગ્યામાં યોગ્ય અક્ષર મૂકો. એમાં કાઉન્સમાં બે અક્ષર આપ્યા છે, એમાંથી સાચો હોય આપણે લખવાનો છે. સૌથી પહેલાં છે ખાલી જગ્યા તમ, તો ઉત્તમ, તો પહેલો ઉ છે એ લખવાનો છે. પછી ખાલી જગ્યા અને ત્ર, તો પહેલો પુત્ર, બરાબર. નંબર 3, શિષ્ય, તો પહેલો શી છે એ લખવાનો છે. ચોથો છે ઉત્કર્ષ, તો પહેલો ઉ છે એ લખવાનો છે, ઉત્કર્ષ. અને 5મું છે મુશ્કેલી, તો એમાં બીજો મુ છે કાઉન્સમાં રસવાળો, એ તમારે લખવાનો છે. તો આ રીતે તમે ખાલી જગ્યા લખી લેજો. પ્રશ્ન 8, નીચે દર્શાવેલ મહાપુરુષોએ આપેલા સૂત્રો લખો. સૂત્રો તો ઘણા આપ્યા, પણ આપણે એક એક સૂત્ર લખશો તો પણ ચાલશે, અથવા તો બે યાદ આવે તો બે પણ લખી શકો છો. તો સૌથી પહેલું કોણ છે મહાપુરુષોમાં, તો કે ગાંધીજી. તો ગાંધીજીએ કયું સૂત્ર આપ્યું, તો કે કરેંગે યા મરેંગે, અથવા તો અંગ્રેજો ચાલ્યા જાઓ, એ પણ એને સૂત્ર આપ્યું હતું. તો એની સામે, ગાંધીજીની સામે આ બે સૂત્ર લખી લેજો. વિનોબાજી, તો જય જગત. ત્રીજું વિવેકાનંદજી, તો વિવેકાનંદજી તો સૌથી પ્રસિદ્ધ હોય, બધાને યાદ હોય એવું સૂત્ર આપ્યું છે, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. સુભાષચંદ્ર બોઝ, તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દુંગા. તો આ સુભાષચંદ્ર બોઝનું છે સૂત્ર. લોકમાન્ય તિલક, સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે, એનું લોકમાન્ય તિલકનું સૂત્ર છે. જવાહરલાલ નહેરુ, આરામ હરામ હઈ. અને ડૉક્ટર આંબેડકર, સ્વાવલંબન જ સાચી સહાય છે, તો ડૉક્ટર આંબેડકરે એ સૂત્ર આપ્યું હતું. તો આ રીતે મહાપુરુષો સાત છે એનું એક એક તમે સૂત્ર લખી લેજો. તો અહીંયા આપણો પાઠ છે, એટલે કે સ્વાધ્યાયનું કામ પૂરું થાય છે. તો આજે જે ભાષા સજ્જતાની વાત કરી, સ્વાધ્યાયની વાત કરી, એ તમે ફરીવાર સમજો અને સરસ મજાના અક્ષરથી પાકી નોટમાં આખો સ્વાધ્યાય લખી લેજો. ગયા વિડીયોમાં જે આપણે વાત કરી શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ, એ તો તમે લખ્યા જ હશે. ત્યાર પછી તમે આખો સ્વાધ્યાય કરી લેજો, અને હું PDF પણ મોકલીશ, તો એ જોઈને પણ તમે લખી શકો છો. આવજો બાળકો.